પૈસા પડાવતી હેલ્થ પ્લસ હોસ્પિટલ. પ્રસૂતાઓની જિંદગીની બની દુશ્મન. માં બનવાનું દરેક માતાનું સપનું હોય છે, પરંતુ હવે આવી પ્રસૂતા મહિલાઓની જિંદગી સાથે પણ જીવલેણ રમત થઈ રહી છે. કારણ કે ફરી એકવાર જૂનાગઢમાં 5 પ્રસૂતાઓ સાથે જીવલેણ બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. તમે દ્રશ્યોમાં જે હોસ્પિટલને જોઈ રહ્યા છો આ તે જ હોસ્પિટલ છે જ્યાં થોડા દિવસ પહેલા 5થી વધુ પ્રસૂતાઓનું સિઝેરિયન કરાયું હતું અને ગણતરીના કલાકોમાં મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ, જ્યારે એક મહિલાનું બેદરકારીના કારણે મોત થયું. આ તમામ 5 મહિલાઓમાંથી 3 મહિલાઓના પરિવારજનો આજે પણ ન્યાય માટે ભટકી રહ્યા છે. પરંતુ કલેક્ટરથી લઈને આરોગ્ય વિભાગના સત્તાધીશો પૈસાના લાલચુ હોય તેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. અમે ફરિયાદી સાથે વાત કરી તો તેમણે પોતાની વ્યથા પણ વર્ણવી. અમે સિઝેરિયન માટે હેલ્પ પ્લસમાં એડમિટ થયેલા હતા અને સાંજના તેની તબિયત બગડી ગઈ હતી અને ત્યારે 9/9/2023 ના રોજ તે લોકો એમને ત્યાંથી રિફર કરી દીધા હતા. ત્યાર પછી અમે કેજીએમમાં ગયા હતા અને કેજીએમમાં અમને એવું જાણવા મળ્યું છે કે તેની 2 કિડની ફેલ થયેલ છે. ડોક્ટર હેમંતસિંહ કટોડિયા કરીને ડોક્ટર હતા, એને કારણે અમારો કેસ ખરાબ થઈ ગયો છે અને અત્યારે હાર્ટ કેસમાં હાલમાં ત્યાં એ લોકો છે. તો અમે આના માટે અમે પોલીસ ચોકીએ નિવેદન આપેલું છે પણ ત્યાંથી કઈ જવાબ આવેલ નથી અમને. હવે આ જરા માસૂમને જુઓ. આ દીકરીને શું ખબર છે કે તેના જન્મની સાથે જ તેની માતાની છત્રછાયા પૈસાના લાલચુઓ છીનવી લેશે. આ માસૂમ દીકરીની માતાનું નામ હિરલબેન મિયાત્રા હતું, જેમને સારવાર માટે હેલ્થ પ્લસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડોક્ટરોએ સિઝેરિયન કર્યા બાદ તેમની તબિયત પર ધ્યાન ન આપ્યું અને સતત તબિયત ખરાબ થતી ગઈ, જેના કારણે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરંતુ કિડની અને ફેફસા સહિતના ઓર્ગન ફેલ થઈ જતા તેમનું મોત નિપજ્યું. અમે હિરલબેનના પતિ અને સગા જોડે વાત કરી તો તેમણે પણ પોતાની વ્યથા જણાવી. મારી દીકરીને ન્યાય ક્યાંથી આપે? મારે અત્યારે વાઇફ ક્યાંથી, હું મારી છોકરીને માં ક્યાંથી હું લઈ દઉં? રાતે રહી ના હગે, હું રાત દિયા ગાંડા જે પ્રોપર ફોપર લઈને હાથું હું રહું, રહી શકતી નથી. આવી કોઈ બેન દીકરી માટે આવું ડોક્ટરને કે આવું ના થવું જોઈએ, કોઈ મારી અપીલ માંગુ છું એટલી. આવી બેન દીકરી કોઈ માટે નથી. અત્યારે હું મારું માન સમજે છે, હું દીકરીને કેમ હાચવું કેમ નથી હાચવતો, મારું કે જાણ નથી પડતું. આમાં મારી દીકરી મને સરકાર માટે ન્યાય આપે ને કાર્યવાહી, આ ડોક્ટર કાર્યવાહી પગલાં થાય આવી મારો માંગ છે બધે. વીટીવી ન્યૂઝની ટીમે મોનિકાબેન વાણિયા અને તેમના પતિ સાથે પણ વાત કરી, કારણ કે આ તમામ દર્દીઓ પ્રસૂતિના થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તમામના રિપોર્ટ નોર્મલ હતા, પરંતુ સિઝેરિયન કર્યા પછી જ તમામ દર્દીઓની હાલત ખરાબ થઈ. લીવર અને કિડની ઉપર સોજા આવ્યા અને ત્યારબાદ ખબર પડી કે તેમની કિડની જ ફેલ થઈ ગઈ. મોનિકાબેને બાળકને જન્મ તો આપ્યો, પરંતુ 5 મહિનાથી પોતાના બાળકને તેડી પણ શક્યા નથી. જરા માતાની વેદના પણ સાંભળો. મેં હેલ્થ પ્લસમાં સિઝેરિયન માટે ડિલિવરી કરાવી હતી, ત્યારે હું તો બરોબર નોર્મલ જ ગઈ હતી, મારી તબિયત પણ સારી જ હતી. મારા રિપોર્ટ જોઈ લેજો, એ પણ બધા નોર્મલ જ છે. પછી 4-5 કલાકમાં મારી તબિયત બગડવા માંડી, એટલે કોઈ નર્સને અમે બોલાવ્યા તો એ આવ્યા નહીં, કે ડોક્ટર પણ અત્યારે ના આવે, રાતે સવારે આવે, એવી રીતના બેદરકારી બતાવી એ લોકો. ત્યારથી મારી તબિયત બગડી ગઈ. પછી સવારે ડોક્ટર આવ્યા, એને ત્યારે અમને સરખો જવાબ ના મળ્યો. પછી પાછો રિપોર્ટ કરાવ્યો ત્યારે કીધું કે હવે તમે અહીંયાથી રિફર થઈને બીજી હોસ્પિટલમાં જાઓ. બાટલા બન્યા પ્રસૂતાઓના દુશ્મન. હોસ્પિટલે 5 પ્રસૂતાની જિંદગી કરી બરબાદ. આ કેસમાં બધાની મિલીભગત છે અને હોસ્પિટલને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે દર્દીઓના સગાએ હોસ્પિટલનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે પ્રસૂતાઓની આ હાલત પાછળનું કારણ છે જે બાટલા ચડાવ્યા હતા તેમાં રહેલું ટોક્સિન. જોકે હોસ્પિટલે કલેક્ટરને રજૂઆત કરી, પરંતુ કલેક્ટરે જાણે મૌન સાધી લીધું, કારણ કે કોઈ કાર્યવાહી જ ન થઈ. એના માટે કલેક્ટર ઓફિસમાં એ અમારી મીટિંગ થઈ હતી, એની અંદર અમે એ બાટલાવાળી કંપનીના રિપોર્ટો એ દવાના પ્રૂફ સાથે સબમિટ કરી દીધેલા છે. હવે જે કરવું એ કલેક્ટર ઓફિસવાળા કે રિલેટિવ સગા કે જે બી વસ્તુ હોય એને કંપની હારે સમજવાનું, અમારી હારે નહીં.
આટલી મોટી બેદરકારી અને ફરિયાદો છતાં જિલ્લા આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું અને ફરિયાદો થઈ તો બસ તપાસ થઈ રહી છે તેવા ખોટા આશ્વાસનો આપે છે. હોસ્પિટલે જે અમને રજૂઆત જે શું કહેવાય કે એક્સપ્લેનેશન આપ્યું એમાં એમનું કહેવું છે કે અમારી શું કહેવાય પ્રોસિજર કે હોસ્પિટલના પ્રિમાઇસિસમાં કે ઓટીમાં એવથી કોઈ એવો કંઈ ચેપ કે એવું લાગ્યું નથી, પણ એમને આના પર શંકા છે. એટલે અમે જે એ બનાવી છે કમિટી એના આધારે લાગશે તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ કંપની ક્યાંની છે એ જે હોય તે અથવા તો એમની રીતે પણ એક બીજી ચેનલથી એ કરવાની અત્યારે જે છે એ વાત છે, પણ અમે જરૂર પડશે તે પણ કરીશું. હેલ્થ પ્લસ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે અને અહીં પીએમજેવાય યોજના અંતર્ગત પ્રસૂતિ થઈ શકે છે. તેવામાં હોસ્પિટલે પણ નોર્મલ પ્રસૂતિની જગ્યાએ સિઝેરિયન કરીને પૈસા કમાવવાનો કાળસો ઘડ્યાની ગંધ આવી રહી છે. ત્યારે સવાલ એ થાય કે હેલ્થ પ્લસ હોસ્પિટલ સામે કેમ કોઈ કાર્યવાહી ન થઈ? શું પૈસાથી તમામ હેલ્થ અધિકારીઓના મોઢા સિવાય ગયા છે? 5 મહિલાઓની જિંદગી બરબાદ થઈ તો જવાબદારી કોણ લેશે? સવાલો અનેક છે. ત્યારે જોવાનું એ રહેશે કે પ્રસૂતાઓની જિંદગીને ઝેર બનાવનારી હોસ્પિટલ સામે ક્યારે કડક કાર્યવાહી થાય છે અને ક્યારે આ પીડિત પરિવારોને ન્યાય મળે છે. બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ.